વિદ્યાર્થી દોસ્તો, હવે આપણે સંભવ ધોરણમાં અર્થશાસ્ત્ર ભાગ ને પહેલો પ્રકરણ સંભવ એમાં સ્વાધ્યાય 1.2 માં દાખલા નંબર 10 પર દાખલા નંબર 9 સુધી અગાઉના વિડીયોમાં ભણ્યા છે. તો હવે દાખલા નંબર 10 માં જોઈએ. રકમ છે લીપ વર્ષનો, લીપ વર્ષ ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોવાની સંભાવના છે. 5 સોમવાર આપણે જાણીએ છીએ કે ભાઈ એક અઠવાડિયાના 7 દિવસ હોય અને એક મહિનાની અંદર 4 અઠવાડિયા આવે, બરાબર છે. બીજું છેલ્લા લીપ વર્ષની વાત કરીએ છીએ. લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની અંદર 29 દિવસ હોય. લીપ વર્ષ કોને કહેવાય એ તમે જાણો છો કે લીપ વર્ષ એટલે જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય, જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય એટલે લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો આ લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોય છે, ફેબ્રુઆરી લીપ વર્ષ છે અને ફેબ્રુઆરી માસ છે એટલે 28 ના બદલે 29 દિવસ હોય એટલે સીધી વાત છે કે એક દિવસ વધારવાનો આવે. બીજું લીપ વર્ષ છે, એક દિવસ વધારવાનો સામાન્ય વર્ષ એટલે 365 દિવસ આવે અને એક દિવસ વધારવાનો એટલે કુલ 366 દિવસ થાય, બરાબર છે. આ બે વાત જોઈએ. હવે એક અઠવાડિયા 7 દિવસ અને એક મહિનાની અંદર 4 અઠવાડિયા એટલે 7 ગુણ્યા 4 બરાબર 28 થાય. 7 ગુણ્યા 4 એટલે 28 દિવસ થાય છે. હવે બે અઠવાડિયા કુલ 29 દિવસ પણ સામાન્ય રીતે 28 દિવસ હોય તો મફત થઈ ગયો. ફેબ્રુઆરી માસમાં 29 માંથી 28 એક દિવસ વધારવામાં આવે છે, બરાબર છે. આ વધારવાનો એક દિવસ છે એનો નિર્દેશ અવકાશ આપણે જોઈએ તો સોમ થી લઈને રવિ સુધી આવશે. સોમ, મંગળ, ગુરુ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ એનો મફત થઈ ગયો. 3, 4, 5, 6 અને 7 એમ બરાબર 7. આ 7 માં કોઈ પણ એક દિવસ વધારવામાં આવી શકે એટલે એમ બરાબર 7. પરંતુ આપણે અહીંયા ઘટના એમ કહેલી છે કે ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર આવે, બરાબર. દરેક વાર અઠવાડિયા 2 દિવસ તો આવે છે એટલે 4 સોમવાર તો આવે છે, પણ અહીંયા 5 સોમવાર કીધેલો છે એનો મતલબ થઈ ગયો કે એક વધારાનો સોમવાર હોય અને એક વધારાનો સોમવાર હોય એટલે ઘટતા એને સારું પરિણામ એમ બરાબર આવશે, એક એમ બરાબર એક આવશે, ઓકે. તો હવે ઘટના એની સંભાવના હતી હોય એ બરાબર એમ અપોન એ એમ અપોન એક આવે છે અને એન આપણે આવે છે 7 એટલે 1/7 આ પાસા સિમ્પલ છે. જો આ આપણે બરાબર સમજ પડી હોય તો એના આધારે દાખલો નંબર 11 છે એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે, બરાબર છે. લીપ વર્ષ ન હોય લીપ વર્ષની વાત કરી છે તો લીપ વર્ષ ન હોય એ સામાન્ય વર્ષ હોય, સામાન્ય વર્ષમાં તો 365 દિવસ હોય, બરાબર છે. નિયમો કે પણ સૂત્રની વાત કરેલી છે, બરાબર છે. પહેલા તો 366 થાય એટલે એક દિવસ લીમાં વધારવાનો થાય, બરાબર. બાકી ગણતરી પછી આ જ પ્રમાણે તમારે આવશે અને જોબ પર લાગુ કરવાનું આવશે. હવે દાખલો નંબર 12, કોઈ પણ વર્ષના ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોવાની સંભાવના છે. 5 મંગળવાર ઓગસ્ટ માસમાં 31 દિવસ હોય કે 11 છે અને હવે કુલ એક મહિનાની અંદર 4 અઠવાડિયા, એક અઠવાડિયા 7 દિવસ એટલે 7 × 4 બરાબર 28 દિવસ હોય, બરાબર છે. પણ ઓગસ્ટ માસમાં કુલ 31 દિવસ હોય, 31 માંથી 28 બાદ કરીએ તો એનો મતલબ થઈ ગયા કે 3 દિવસ વધારાના હોય. 31 માંથી 28 3 દિવસ વધારાના. હવે આ વધારા 3 દિવસમાં આ પ્રમાણે દિવસ અવકાશ લખવો હોય તો 53 દિવસ સાથે જવું પડે. રવિ સોમ મંગળ પછી ચાલુ છોડી દેવાનું, પછી 3 દિવસ સોમ મંગળ ગુરુ, પછી સોમ છોડી દેવાનું મંગળ ગુરુ, પછી તમારે સોમ છોડી દેવાનું મંગળ ગુરુ એટલે રવિ સોમ મંગળ, પછી રવિ છોડી દો સોમ મંગળ ગુરુ, પછી સોમ છોડી દેવાનું મંગળ ગુરુ એ રીતે મૂળ ગુરુ શુક્ર, શુક્ર શનિ, શુક્ર શનિ રવિ, બરાબર છે. અને ત્યાર પછી આવશે શનિ રવિ એ સોમ, બરાબર. એટલે કયા ગુરુ તમારા 1, 2, 3, 4, 5, 6 અને 7 એન બરાબર 7. આ 7 માટે કોઈ પણ જોડી હોય શકે એક વધારાનો 3 વધારાનો દિવસ. પરંતુ આપણે જે પૂછ્યું કે ઘટના એક વાર ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોય, હવે ભાઈ દરેક વાર અઠવાડિયામાં 1 મંગળવાર એટલે પણ 4 મંગળવાર હોય પણ 1 વધારાનો મંગળવાર કીધેલો છે એટલે આ 1 વધારાનો મંગળવાર હોય એની ઘટના આપણે શોધવાની છે. તો એ વધારાનો મંગળવાર અહીંયા જોઈ શકીએ કહેવામાં આવે છે.
કે ભાઈ આ અને આ માં એક એને કમ્પ્લીટ મેટર સોલ્યુશન મતલબ આટલું મારી કોઈ પણ એક હોઈ શકે એટલે ઘટના એ ને સાથેનું પરિણામ m બરાબર તમારું હશે m બરાબર તમારું હશે હવે ઘટના એ સંપૂર્ણ p ઓકે બરાબર m n m બરાબર કોણ છે અને n બરાબર જે આપણા છે 7 તો 3 ભાગ્યા 7 કે તમારો માર્ગ જવાબ આવી જશે બરાબર છે એ સાથે